नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો? આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં ચર્ચા કરીએ છીએ. એમાં આપણે છેલ્લે જોયું હતું કે સમય સંખ્યાઓ, ચેપ્ટર નંબર 9 નું આપણે ચાલુ કર્યું હતું સમય સંખ્યાઓ. એની અંદર છેલ્લે આપણે શું ચર્ચા કરી? તો કે સમય સંખ્યા કોને કહેવાય, પછી સમય સંખ્યાના ગુણધર્મો કેવા કેવા હોય, મતલબ કે સમય સંખ્યાઓ છે તો એના વિશે આપણે કેટલીક બાબતો શીખાતા છે, યાદ રાખવા જોઈએ, બરાબર? એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. હવે આપણે સ્વાધ્યાય 9.1 ની શરૂઆત કરીએ. એમાં ક્વેશ્ચન નંબર 1 છે, નીચેની સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લો. એટલે આપણને અહીં કેટલીક સમય સંખ્યાઓ આપી છે. તમને કોઈ પણ બે સમય સંખ્યા આપી હશે, એની વચ્ચેની તમારે 5 સમય સંખ્યાઓ શોધવાની છે, બરાબર? એવું આપણે આ ક્વેશ્ચન ની અંદર કરવાનું થશે. હવે તમે યાદ કરો કે આપણે શીખાતા છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. એટલે કોઈ પણ તમે બે સમય સંખ્યા લઈ લો સંખ્યા રેખા ઉપર, તો એની બે ની વચ્ચે અસંખ્ય બીજી સમય સંખ્યાઓ આવેલી છે અને સંખ્યા રેખા ઉપર પણ અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. તો એટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ તમને બે સમય સંખ્યા આપવામાં આવે તો એની વચ્ચે સમય સંખ્યાઓ બીજી પણ છે. તો એમાંથી આપણે કેટલી શોધવાની છે? ખાલી 5 વચ્ચે આવતી આપણે કેટલી શોધવાની? 5 સમય સંખ્યા શોધવાની છે. જોઈએ પહેલા -1 અને 0. પહેલા આપણે શું આપ્યું છે? -1 અને 0 એની વચ્ચે આવતી આપણે સમય સંખ્યા શોધવાની છે. પહેલા તો આપણને એક પ્રશ્ન થાય કે આ -1 અને 0 છે એ પોતે સમય સંખ્યા છે કે નહીં? યાદ કરો જે આ સમય સંખ્યા થશે કે નહીં? તો આ તો -1 છે અને આ 0 છે, આમાં ક્યાં સમય સંખ્યા જેવું કંઈ દેખાય છે? તો જો આપણે શીખી ગયા કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમય સંખ્યા કહેવાય, બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ છે એને પણ સમય સંખ્યા કહેશું આપણે, અને શૂન્યને પણ તમે સમય સંખ્યા કીધી હતી. એટલે કોઈ પણ સમય સંખ્યાના અંશમાં શૂન્ય હોય તો એને આપણે કેવી સમય સંખ્યા કીધી હતી? શૂન્ય સમય સંખ્યા. આને ઋણ સમય સંખ્યા કહેવાય. શું કામ? કે આના છેદમાં કાંઈ ના હોય તો શું? એક તો હોય જ. આ 0 છે, 0 ના છેદમાં પણ કાંઈ ના હોય તો શું હોય? એક તો હોવાના જ છે ને ભાઈ. તો એટલા માટે આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આપણે આની વચ્ચે આવતી 7 સમય સંખ્યા શોધવાની છે. કેટલી? સોરી, 5 સમય સંખ્યા શોધવાની છે. કઈ રીતના શોધશું? જો સમય સંખ્યા શોધવા માટે તમારે શું કરવું પડશે? તો કે કોઈ પણ તમને જે સમય સંખ્યા બે આપેલી છે ને એના છેદ છે ને કેટલા છેદ વાળી સંખ્યા છે કે નહીં? તો કે છેદ નથી, આમાં છેદમાં કંઈ નથી, કાંઈ ન હોય તો શું હોય? 1 હોય, બરાબર? આટલી વસ્તુ સમજાણી કે આ -1 ના છેદમાં 1 શું કામ લખ્યા અને 0 ના છેદમાં 1 શું કામ લખ્યા? કેમ કે કોઈ પણ ના છેદમાં કાંઈ ન હોય તો તમે 1 લખી શકો છો. એટલા માટે આ p/q સ્વરૂપ, જો આપણે સમય સંખ્યા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે સમય સંખ્યા એટલે p/q સ્વરૂપની સંખ્યા. એટલે આ સમય સંખ્યા એટલે કેવી? p/q સ્વરૂપની સંખ્યા, અંશ અને છેદ વાળી. હવે આપણે આને વચ્ચેની 7 સમય સંખ્યા શોધવી છે, 5 સમય સંખ્યા, તો શું કરવું પડે? તો કે તમારે જેટલી સમય સંખ્યા શોધવી હોય ને એના કરતા 1 અથવા 2 વધારે થી ગુણવાનું. એટલે કે 5 શોધવી છે તો તમારે આ છેદને 6 વડે ગુણવાના અથવા તો 7 વડે ગુણવાના, એટલે તમને સમય સંખ્યા મળશે. તો જોઈએ આપણે સૌથી પહેલા -1 ના છેદમાં 1 છે, એના આપણે અંશ અને છેદ કેટલા વડે ગુણશું? તો કે -1 × 2 વધારે થી ગુણ્યા આપણે 7 થી ગુણ્યા છેદમાં 1 × 7. તો શું જવાબ આવશે? જો અહીંયા -1 × 7 કેટલા થશે? -7, બરાબર? આપણે 7 × 7 અને -± આ તમને ખબર છે, -7 ના છેદમાં શું આવશે? 7. હવે આ સંખ્યા તમે ગુણી દેખી -7 ના છેદમાં 7 આવ્યો જવાબ. હવે બીજી સંખ્યા છે 0 ના છેદમાં 1, તો કેટલા થશે? આને તમે 7 વડે, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, પહેલી સંખ્યાને જેટલા વડે ગુણી હોય એટલા વડે બીજી સંખ્યાને ગુણવાની, અથવા તો બે ના છેદ સમાન થાય ને એ રીતના તમારે ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે છેદ સમાન થાય એટલા માટે કેટલા વડે ગુણવા પડશે? 7 વડે. તો જો અંશને
અને છેદને 2 ને આપણે 7 વડે ગુણશું. પાંચમાં કેટલા આવશે? 0 * 7 એટલે 0 નો કોઈ પણ ડાયર ગુણાકાર કરો, જવાબ 0 આવે. છેદના 7 * 7, 0 ના છેદમાં 7 અને -7 ના છેદમાં 7. આપણે આ જે સંખ્યા છે ને એમાંથી આપણે આવું સ્વરૂપ મેળવ્યું, આ સંખ્યા છે એમાંથી આપણે આવું સ્વરૂપ મેળવ્યું. હવે વિચારો આની બે ની વચ્ચે સમય સંખ્યા હોય કે ના હોય. સિમ્પલ છે, જો 2 / 7 છે તો કઈ રીતના થશે, કઈ કઈ સંખ્યા આવશે? જો -7 ના છેદમાં 7, પછી કઈ સંખ્યા આવે એના પછી -6 ના છેદમાં 7, એના પછી તો -5 ના છેદમાં 7, -4 ના છેદમાં 7, આવેલા રીતના સંખ્યાઓ -3 ના છેદમાં 7, -2 ના છેદમાં 7, -1 ના છેદમાં 7 અને 0 ના છેદમાં 7. તો કેટલી થઈ ગઈ? આ બે મૂળ સંખ્યાઓ છે, -7 ના છેદમાં 7 અને 0 ના છેદમાં 7. 1 2 3 4 5 અને 6, આપણને 6 સમય સંખ્યા મળી ગઈ. આપણે કેટલી શોધવાની હતી? 5. તો આપણને જે સમય સંખ્યાઓ શોધવાની છે એ આપણને મળી ગઈ. ખ્યાલ આવ્યો કઈ રીતના થાય? તમારે જેટલી સમય સંખ્યા જોતી હોય એના કરતા 1 અથવા 2 વધારે થી ગુણાકાર કરવાનો એટલે તમને એ સંખ્યાઓ મળી જાય. સમજાણું બધાને? ક્લિયર? કઈ રીતના મળશે? પદ્ધવા છે લખી નાખવાનું કે એ -1 અને 0 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ -7 / 7 ને અહીંયા સુધીની છે. એમાં જગ્યા નથી એટલે હું એ જ લખતો, બરાબર? ખાલી આપણને આ જવાબ મળી ગયો. તમારે જવાબ કેટલું લખવાનું? કે -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યાઓ -6/7, -5/7, -4/7 થી લઈને -1/7 આટલી છે. ક્લિયર? ઓકે. હવે એ જ રીતના બીજો દાખલો જોઈએ આપણે. જો બીજા દાખલામાં શું છે? -2 અને -1, તો આપણે -2 છે -2/1 હશે, છેદમાં કાંઈ ના આવે 1 હોય, એને કેટલા વડે ગુણશું આપણે? આને આપણે 7 વડે ગુણ્યા તો એને આપણે 7 વડે ગુણીએ, બરાબર? 6 વડે ગુણો કરાવે કઈ ફેર ના પડે, એક વધારે હોવું જોઈએ, બરાબર? આને આપણે 6 વડે ગુણવાનો ટ્રાય કરીએ. છેદ ને 6 વડે તો અંશ ને પણ 6 વડે. 6 દુ કેટલા થશે? 12 -+- -12 ના છેદમાં 6, જો આને છેદેડો 6 દુ 12 આવી ગયા માઇનસ ને, એટલે ટૂંકમાં તમે છેદેડો તો એક સંખ્યા પછી આવશે. હવે જો -1 -1/1, તો આને તમે 6 વડે ગુણ્યા તો આને પણ કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. -1 * 6 / 1 * 6, તો એ કેટલા થશે? 6 * 6 -+- શું આવ્યો જવાબ? -6/6. ઓકે, તમને બે સંખ્યાઓ આવી મળી ગઈ છેદ સરખા વાળી. હવે તમારે એને આની આમાં જોવાનું, અંશ -6 છે ને આના અંશમાં -12 છે, તો -6 અને 12 ની વચ્ચે કેટલી સંખ્યા આવતી હશે? એ બધી જ સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા થાય, કેમ કે છેદમાં 6 કોમન છે. સમજાય છે વસ્તુ? છેદ સરખા થઈ જાય ને એટલે તમે અંશમાં આગળ એના પછીની સંખ્યાઓ જે આવતી હોય લખી શકો. જોઈએ હવે કઈ કઈ આવશે. જો -6/6, પછી કેટલી આવે? -7/6, -8/6, -9/6, -10/6, -11/6 અને -12/6. જો આ બધી સંખ્યાઓ છે એ કેટલી થઈ ટોટલ? 1 2 3 4 ને 5 થઈ ગયા. વચ્ચે 5 સંખ્યાઓ છે, જો આની અને આની વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી થઈ ગઈ? 5 આપણને મળી ગઈ, બરાબર? હવે તમે આમાં આમ પણ લખી શકો કે કઈ સંખ્યા નાની અને મોટી, તો કે સંખ્યા રેખા ઉપર તમે ડાબે થી જમણે જાઓ એટલે મોટી મોટી સંખ્યા આવતી જાય અને જમણે થી ડાબે જાઓ તો નાની સંખ્યા આવતી જાય. તો આની વચ્ચે આપણે એ નાની અને મોટી સંખ્યા છે એની નિશાની કરવી તો પણ કરી શકાય. જો આપણે તમે ડાબે થી જમણે જાઓ છો તો આ સાઈડ છે એ મોટી થશે, આ સંખ્યા એનાથી મોટી, આ એનાથી મોટી, આ સંખ્યા છે એનાથી મોટી થશે. ટૂંકમાં જેમ જેમ આગળ જાય મોટી મોટી સંખ્યા આવતી જાય. અહીંયા જો અહીંયા આપણે ઊંધું લખ્યું છે તો તમને ખબર પડી જાય કે આમાં કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે. આમ તો 6 છે એ 7 કરતા નાના જ થાય, પણ -6 છે એ 7 કરતા મોટા થશે. કઈ રીતના? તો કે આપણે સંખ્યા રેખા દોરીને ટ્રાય કરીએ. જો
આ સંખ્યા રેખા છે બરાબર આની અંદર તમે દોરશો અહીંયા ધારો કે 0 છે અહીં માઈનસ 1 આવે માઈનસ 2 આવે માઈનસ 3 આવે માઈનસ 4 આવે માઈનસ 5 આવે તમે ડાબી બાજુ આવો નાની સંખ્યા આવતી જાય તો તમે વિચારો માઈનસ 5 મોટા કે માઈનસ 4 માઈનસ 4 ક્યાં છે જમણી બાજુ તો એ કેવા થાય મોટા થાય અને માઈનસ 5 છે એના કરતા નાના થાય એટલે માઈનસ માં ઊંધું થશે જેમ તમે આગળ વધશો એમ સંખ્યાઓ નાની થતી જાય પ્લસ માં તો કેમ છે 4 કરતા 5 જ મોટા થવાના છે પણ આમાં એના કરતા ઊંધું થશે તો આવા કઈ રીતના થશે આ સંખ્યા છે મોટી છે આયનાથી મોટી આયનાથી મોટી આયનાથી મોટી સમજાણું અને દુખો આપણે સમજવા માટે કે આમાંથી કઈ સંખ્યા મોટી છે તમને બધા જેવા પદાર્થમાં પૂછે છે કે બે સંખ્યા આપેલી હોય કઈ નાની છે અને કઈ મોટી છે તો તમે સંખ્યા રેખા ઉપરથી નક્કી કરી શકો તો આ આપણને મળી ગઈ પાંચ સમય સંખ્યાઓ 1 2 3 4 અને 5 આની બેની વચ્ચે ક્લિયર સમજાય છે બધાને જો એના પછી માઇનસ 4 ના છેદમાં 5 અને માઇનસ 2 ના છેદમાં 3 આની બેની વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવી છે અત્યાર સુધી આપણે પહેલા બે જે દાખલા કર્યા ને એ બે દાખલામાં કેવું હતું કે અંશ ને છેદ વાળી સંખ્યા નથી ખાલી અંશ વાળી સંખ્યા જ આપણને આપેલી હતી હવે આમાં છે ને આપણને અંશ ને છેદ વાળી સંખ્યા આપેલી છે p / q સ્વરૂપની ડાયરેક્ટ જો આ માઇનસ 4 ના છેદમાં 5 અને માઇનસ 2 ના છેદમાં 3 તો આવી સંખ્યા એવી હોય ત્યારે આપણે શું કરવું ત્યારે આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 2 ના છેદ સરખા કરવાના સમજાય છે 2 ના છેદ સરખા કરવાના ટૂંકમાં 2 ના છેદ ને એવી સંખ્યા વડે ગુણવાના કે છેદમાં સરખા આવીએ 2 માં કેટલા વડે ગુણશું આપણે અને પાછું એ આપણે ધ્યાન રાખવાનું કે વચ્ચે પાંચ સમય સંખ્યાઓ આવી જવી જોઈએ તો વિચારો કે આમાં આને કેટલા વડે ગુણશું આના છેદમાં આપણે જો 45 લઈ આવી ને 9 5 45 તો 3 ના વડામાં 3 ને પણ કમેન્ટ વડે ગુણ તો 45 આવવા જોઈએ તો 15 વડે ગુણી 3 ને એમાં 45 થઈ જાય અથવા તો મારે 12 વડે ગુણો 12 50 60 બરાબર તો 3 ને 20 વડે ગુણો તો 60 થઈ જાય તો એ રીતે તમે લઈ આવી શકો કોઈ પણ વડે તમારે ગુણવાનું તો આને આપણે કેટલા વડે ગુણશું માઇનસ 4 ના છેદમાં માઇનસ 12 વડે ગુણ્યા માઇનસ 4 ના છેદમાં 5 બરાબર માઇનસ 4 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 12 12 ચોક માઇનસ 48 પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે અને 12 વચ્ચા 60 તો આના છેદમાં 60 આવ્યા એટલે આપણે આના છેદમાં કેટલા લેવા પડે 60 લેવા પડે માઇનસ 2 ના છેદમાં 3 3 ને કેટલા વડે ગુણીએ તો 60 આવે તો કે 3 ને 20 વડે ગુણીએ તો 60 આવે તો અંશ ને છેદ ને આપણે કેટલા વડે ગુણી નાખશું 20 વડે જો જે કેટલા આવે છે 20 દુ 40 માઇનસ 40 ના છેદમાં 60 આપણને બે સંખ્યાઓ મળી બે ના છેદ સરખા છે હવે આની વચ્ચે આવતી સંખ્યાઓ તમે લખી શકો હવે તમે સરળતાથી લખી શકો આગલા વેલામાં જેમ કહ્યું એ રીતના માઇનસ 40 પછી માઇનસ 41 43 ત્યાંથી લઈને 48 સુધીની સંખ્યાઓ આવશે જો માઇનસ 40 ના છેદમાં 60 પછી કઈ આવશે માઇનસ 41 ના છેદમાં 60 માઇનસ 42 ના છેદમાં 60 43 ના છેદમાં 60 થી લઈને છે 48 સુધી આવશે માઇનસ 45 ના છેદમાં 60 માઇનસ 46 ના છેદમાં 60 અને માઇનસ 48 ના છેદમાં 60 આવશે જો 1 2 3 4 5 6 7 8 સંખ્યાઓ મળી ગઈ આપણે 5 કરતા વધારે મળે એટલે હાલે કઈ વાંધો નહીં 5 તો ઓછા પછી આપણે લખવાની છે પણ 5 કરતા વધારે આવી જાય તો એ ચાલશે બરાબર કઈ રીતના કર્યું એ ખાલી આપણે સમજાવવું જોઈએ છેદમાં છેદ સરખા આવવા જોઈએ કોઈ પણ સંખ્યા વડે ગુણી તમારે ટ્રાય કરી લેવાની છેદ સરખા આવે એટલે હાલે આમાં એવું નથી કે મે આમાં 12 વડે ગુણ્યા છે બરાબર તમને કોઈ બીજી સંખ્યા વડે ગુણવાનું મન થાય તો ઇટ્સ ઓકે આપણે ખાલી પાંચ સમય સંખ્યાઓ આવવી જોઈએ આમાં એવું જરૂરી નથી કે બધાનો જવાબ સરખા જ આવે એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ છે કોઈ બીજી સંખ્યા વડે ગુણીને જવાબ લઈ આવે
આપણો એમ શું છે તો કે બે ના છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા ના આવે તો જ આપણો ખોટો પડે. છેદ સરખા આવે તમે કોઈ ધારો કે આને 15 વડે ગુણો બરાબર, 9 વડે ગુણો, 9 5 45 બરાબર, અને 15 3 45 તો બે ના છેદ 45 આવે તોય આવે. આપણે પાંચ વચ્ચે સમય સંખ્યા આવી જાય જોઈએ. સમજાય છે કે એ રીતે આપણો થાય? ઓકે, એના પછી જોઈએ માઇનસ 1 ના છેદમાં 2 અને માઇનસ 2 ના છેદમાં 3 છે ને. તો કેના પાડામાં 24 આવે નહીં, 13 3 36 13 3 39 કેટલા વડે ગુણશો? 2 ને 18 વડે ગુણીએ જોઈએ તો શું થાય? જો 18 તો 36 બરાબર, અને 3 ને તમે કેટલા વડે ગુણો? 36 આવે, 12 તરી 36 તો આવશે. આપણે 18 વડે ગુણશું ને તો આના છેદમાં ટૂંકમાં 36 લઈ આવશો ને આપણે, તો બે ના છેદ સરખા થશે. એ રીતના તમે કોઈ પણ સંખ્યા લઈ આવો બે ના છેદ સરખા થવા જોઈએ. આને આપણે 18 વડે ગુણીએ બરાબર છે. હવે બે ના છેદમાં 3 છે, આના છેદમાં કેટલા લઈ આવ્યા છે આપણે? 36. 12 કા 12, 12 દુ 24 ને 12 તરી 36, તો અંશ ને છેદ ને કેટલા વડે ગુણશું? 12 વડે. 12 દુ 24, 12 તરી 36 થઈ ગયા બે ના છેદ સરખા. હવે આની વચ્ચે કેટલી બધી સમય સંખ્યાઓ આવશે જો. માઇનસ 18 ના છેદમાં 36, માઇનસ 17 ના છેદમાં 36, માઇનસ 16 ના છેદમાં 36 થી તમે છેદ ચાલો દો, માઇનસ 22 ના છેદમાં 36, 23 ના છેદમાં 36 ને 24 ના છેદમાં 36. જો 24 ના છેદમાં 36 ક્યાં આવે અને માઇનસ 18 ના છેદમાં 36 ક્યાં આવે, એટલે બે ની વચ્ચે કેટલી બધી સમય સંખ્યાઓ છે? જો માઇનસ 17 માઇનસ 16 પછી 15 14 13 12 અને 0 પછી 1 થી લઈને 22, ટૂંકમાં 5 કરતા ઘણી બધી વધારે સમય સંખ્યાઓ આની અંદર આવી જાય. આમાં જેમ તમે કોઈ પણ 5 જવાબમાં લખી નાખો એટલે આવે. ક્લિયર? સમજાણું? તો આ બધા દાખલા છે તમારે સિલેબસની અંદર નોટ કરી લેવાના. ઓકે.